नमस्कार मित्रों, स्वागत है तमारुं गुजरात माहिती यूट्यूब चैनल में। आजना समाचारों में गुजरात ना नवा मुख्यमंत्रीए लीधा शपथ, मोरबी दुर्घटना मामले महत्वनो निर्णय, आज गुजरात ना विस्तारों में फरी धरतीकंप आंचको नोंधायो, गुजरात में नवा मंत्रिमंडल में 16 धारासभ्योए लीधा शपथ, वरिष्ठ नागरिकों माटे रेलवे ना भाड़ा ने लईने महत्वनो निर्णय, मावठा ने लईने हवामान विभाग ने आगाही, व्यसनीओ माटे सरकार लई शके छे महत्वनो निर्णय, वडाप्रधान मोदी नी हत्या नी वात ने लईने मोटा समाचार, खेडूतों ने 2000 रुपया ना 13 हप्ता अंगे मोटी अपडेट, आ तमाम मोटा समाचार विषे आ वीडियो में बात करीशुं। तो छेल्ले सुधी जोता रहेजो। ते पहला जो तमे मारी चेनल में नवा छो तो नीचे लाल कलर नुं सब्सक्राइब बटन आपेलुं छे, तेने दबावीने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबावी देजो, जेथी मारा आवनारा तमाम वीडियो नी माहिती तमारा सुधी पहोंची शके। आजना सौथी पहला समाचार विषे वात करी तो मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले बीजी वार मुख्यमंत्री पदना शपथ लीधा छे। गुजरात विधानसभा चूंटणी जीत्या बाद भाजप फरी एक वार गुजरात में सरकार बनावी छे। हेलीपेड ग्राउंड पर वडाप्रधान मोदी की हाजरी में भूपेन्द्र पटेले मुख्यमंत्री पदना शपथ लीधा छे। राज्यपाले तेमने शपथ लेवडाव्या छे। गुजरात में अत्यार सुधी में 5 पटेल मुख्यमंत्री रह्या छे, जो कि सतत बीजी वार शपथ लेनारा प्रथम पाटीदार मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल बन्या छे। 62 वर्ष में आवुं पहली वार बन्युं छे कि ज्यारे पाटीदार मुख्यमंत्रीए सतत बीजी वार शपथ लीधा होय। त्यारबादना महत्वना समाचार विषे वात करीए तो मोरबी दुर्घटना मामले महत्वनो निर्णय लेवामां आव्यो छे। थोड़ाक समय अगाउ गुजरात राज्यना मोरबी जिल्लामां झूलता पुल दुर्घटनामां 135થી વધુ લોકો મોતને ભેટ્યા હતા। સમગ્ર ગુજરાત સહિત દેશને હચમચાવી નાખનારી કરુણાતિકા ભરી ઘટનામાં નાના ભૂલકાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં ઓરેવા કંપની વધુ પૈસા કમાવવાની લાહમાં મોરબીમાં મોટી દુર્ઘટના બની હતી। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં આજે મહત્વની સુનાવણી કરવામાં આવી છે। મોરબી નગરપાલિકા અને રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઘાયલોને 1 લાખ રૂપિયા અને મૃતકોને 10 લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે, તેમજ હવે હેરિટેજ ઇમારતોની પણ ચોક્કસ જાળવણી રાખવા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરી છે। મોરબી નગરપાલિકા અને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં આ સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં મૃતકોને 4 લાખથી વધારીને 10 લાખ રૂપિયા વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતના વિસ્તારોમાં ફરી ધરતીકંપનો આંચકો નોંધાયો છે। સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં ફરી ધરતીકંપનો આંચકો નોંધાયો છે। મિતિયાળા જંગલ અને મિતિયાળા ગામમાં ધરતીકંપના આંચકાથી ફફડાટ ફેલાયો છે। 20 મિનિટમાં 2 વખત ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો। મિતિયાળામાં 1:28 અને 1:40 એમ 2 વખત આંચકા અનુભવાયા હતા। જો કે છેલ્લા 1 મહિનામાં અનેક વખત આંચકા અનુભવાતા મિતિયાળા પંથકમાં ગભરાટનો માહોલ ફેલાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 16 ધારાસભ્યોએ મંત્રીમંડળમાં સામેલ થયા છે અને તેમણે શપથ લીધા છે, જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીમાં કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયા, આ તમામે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે આજે શપથ લીધા છે, જ્યારે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રી તરીકે આજે શપથ લીધા છે, જ્યારે પરસોત્તમભાઈ સોલંકી, બચુ ખાવડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ભીખુભાઈ પરમાર અને કુંવરજી હળપતિએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે આજે શપથ લીધા છે। આમ એક મુખ્યમંત્રી સહિત અન્ય 16 ધારાસભ્યોએ પણ આજે શપથ લીધા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને ટ્રેનના ભાડામાં રાહતને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। વરિષ્ઠ નાગરિકોને રેલવેના ભાડામાં મળતી છૂટ અંગે રેલ મંત્રીએ મોટી જાણકારી આપી છે। આ મુજબ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી ભાડાની છૂટને રેલવે પુનઃસ્થાપિત કરવા જઈ રહી છે। મળતી માહિતી મુજબ રેલવે બોર્ડ વરિષ્ઠ નાગરિકોની વયમર્યાદામાં પણ ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે। આ સિવાય ટિકિટ પર મળતી છૂટ માત્ર અમુક શ્રેણીઓ સુધી જ મર્યાદિત રહેશે।
पहला तमाम वर्गना लोकोने ते मळती हती। त्यारबाद महत्वना समाचार विषे बात करिए तो जूना मंत्रिमंडल 10 मंत्रीओना नवा मंत्रिमंडल में पत्ता कपाया छे। गुजरात में हाल नवा मंत्रीओए शपथ लीधा छे, तेमा जूना मंत्रिमंडल में 10 मंत्रीओना पत्ता कपाया छे। 10 मंत्रीओनो आ मंत्रिमंडल में समावेश करवामां आव्यो नथी। तेना नाम विषे बात करिए तो जीतूभाई वाघाणी, पूर्णेश मोदी, किरीटसिंह राणा, अर्जुन सिंह चौहान, जीतूभाई चौधरी, मनीषा वकील, निमिषा सुथार, गजेंद्र परमार, विनू मोरडिया और देवाभाई मालम आ तमाम मंत्रीओ के जे गत मंत्रिमंडल में समाविष्ट हता, जेओनी आ मंत्रिमंडल में बादबाकी थई गई छे। त्यारबाद महत्वना समाचार विषे बात करिए तो मावठा ने लईने हवामान विभाग द्वारा फरी एक वार आगाही करवामां आवी छे। बंगाळनी खाड़ीनुं लो प्रेशर अने वेस्टर्न डिस्टर्बन्सना कारणे गुजरात तेमज सौराष्ट्रना अमुक भागोमां मावठुं थवानी शक्यता हवामान विभागे व्यक्त करी छे। फरीथी बंगाळनी खाड़ीमां सर्जायेला दबाणथी राज्यमां मावठानो खतरो तोळाई रह्यो छे। तारीख 14-17 डिसेम्बरमां सौराष्ट्र तेमज दक्षिण गुजरातना कोईक विस्तारमां मावठुं वरसवानी पण आगाही करवामां आवी छे, जे अहींया तमे हवामान मॉडलमां पण जोई शको छो। त्यारबाद महत्वना समाचार विषे बात करिए तो 16 डिसेम्बर थी 1 महीना सुधी कमूरता शुरू थशे। गत देव उठी एकादशी बाद शुरू थयेली लग्न सराहनी नवी सीजन साथे ज शहर में लग्नोनी भरमार जोवा मळी रही छे। लग्न सराहना आरंभे ओछा मुहूर्तनी सामे संख्याबंध लग्न आयोजनों देखाई रह्या छे। एवामां हवे 16 डिसेम्बर ने शुक्रवार थी कमूरता शुरू थवानी साथे ज लग्न सराहना आड़े 1 महीनानो विराम रहेशे। सूर्यदेवना राशि परिवर्तननी साथे ज धनारक एटले के कमूरतानो प्रारंभ थशे। 16 डिसेम्बर ने शुक्रवारे सवारे 9:59 मिनिट थी 14 जान्युआरीए मकर संक्रांति निमित्ते रात्रे 8:46 मिनिट सुधी धनारकने कारणे लग्न सहितना शुभ कार्यो वर्जित मानवामां आवे छे, जेथी 16 डिसेम्बर थी लईने 14 जान्युआरी सुधी 1 महीनो कमूरता रहेशे। त्यारबाद महत्वना समाचार विषे बात करिए तो सिगरेटना व्यसन ने लईने सरकार महत्वनो निर्णय लई शके छे। देश में सिंगल सिगरेटना वेचाण पर सरकार प्रतिबंध लगावी शके छे। संसदनी स्थायी समितिए सरकार ने सिंगल सिगरेट पर प्रतिबंधनी भलामण करी छे। समिति देश में एरपोर्टना स्मोकिंग जोन ने बंद करवानी पण तरफेणमां छे। स्टेन्डिंग कमिटीना रिपोर्ट पर केन्द्र सरकार सिंगल सिगरेटना वेचाण पर प्रतिबंध लगावी शके छे। 3 वर्ष पहला ज केन्द्र सरकारे स्वास्थ्य मंत्रालयनी भलामण पर ई सिगरेट पर प्रतिबंध लगाव्यो हतो। त्यारबाद महत्वना समाचार विषे वात करी तो गुजरात में हालना धारासभ्योमांथी 40 धारासभ्यो पर क्रिमिनल केस होवानुं सामे आव्युं छे। एडीआर मुजब गुजरात विधानसभाना 182 धारासभ्योमांथी ओछामां ओछा 40 नवा धारासभ्यो विरुद्ध केस दाखल छे। तो आ 40 धारासभ्योमांथी 29 धारासभ्यो गंभीर गुनाना केसोमां पण फसायेला छे, जेमां हत्याना प्रयास अने दुष्कर्मना पण आरोप सामेल छे। ज्यारे 29मांथी 20 भाजपना, 4 कोंग्रेसना अने 2 आम आदमी पार्टीना, ज्यारे 2 અપક્ષના અને 1 સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે। એડીઆરના રિપોર્ટ અનુસાર ગુનાકી કેસોનો સામનો કરી રહેલા એમએલએની સંખ્યા 2017ની સરખામણીએ ઓછી થઈ છે। વધુ મહત્વના સમાચાર વિશે વાત કરી તો વડાપ્રધાન મોદીની હત્યાને લઈને કોંગ્રેસ નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે। કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટરિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે, તેવામાં તેઓએ પીએમ મોદીની હત્યાની વાત કહી રહ્યા છે। તેમના આ નિવેદનનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જો કે બાદમાં તેઓ પોતાના નિવેદનથી પલટી ગયા છે। તેણે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમનો મતલબ હતો કે આગામી ચૂંટણીમાં મોદીને હરાવો, એટલું જ નહીં તેમણે કહ્યું કે આ ફ્લોમાં થઈ જાય છે। ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 2000 રૂપિયાના 13મા હપ્તાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં પહોંચી ગયો છે। ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ દરમિયાન 13મા હપ્તાને લઈને વધુ એક અપડેટ બહાર આવ્યું છે। નવા વર્ષમાં ખેડૂતોને 13મા હપ્તાની ભેટ મળશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો મીડિયામાં ચર્ચામાં છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખેડૂતોને જાન્યુઆરી મહિનાના મધ્યમાં
13મો હપ્તો મળી શકે છે। કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવું છે કે પીએમ કિસાન સન્માન નિધિમાં છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારના સ્તરેથી પગલાં લેવામાં આવી રહ્યા છે। આ માટે ઈ કેવાયસી અપડેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જ્યારે આધાર કાર્ડ અપડેટ, વેરિફિકેશન અને અન્ય ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી જરૂરી છે। જો ખેડૂતના ખાતામાં નામ, સરનામું કે અન્ય વિગતો ખોટી હશે તો પણ ખેડૂત તેનો 13મો હપ્તો મેળવી શકશે નહીં। તેથી ખેડૂતની વિગતો અપડેટ કરતી વખતે તમામ કોલમ કાળજીપૂર્વક તપાસવાની રહેશે, તે પછી જ અપડેટ પૂર્ણ કરવાનું રહેશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।